નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડી ન્યૂઝની ટીમ ગોરવા વિસ્તારમાં જે શાક માર્કેટ આવેલું છે ત્યાં આવી પહોંચી છે અને અહીંના જે શાક માર્કેટમાં જે શાક વેચાણ કરતા હોય તેવા જે લોકો છે તેઓ કોર્પોરેશન પર જે સીધા આક્ષેપો છે તે કરી રહ્યા છે. તેઓ જે જણાવી રહ્યા છે કે અહીંયા એક પથારાના કોર્પોરેશનમાં 200 રૂપિયા જેટલું ભાડે લેખે તેઓ ભાડું ચૂકવી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક તેઓ દ્વારા આ વખતે જે ભાડું છે તે ચૂકવવામાં તેમનાથી વિલંબ થયો છે. તેના કારણે કોર્પોરેશનની ટીમ અહીંયા આવી પહોંચી હતી અને અહીંયા કોર્પોરેશનની જે ટીમ આવી હતી તેમના દ્વારા જે અનેક જે પથારા છે તેને સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યાં નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા મહાનગરપાલિકા દ્વારા જે શાક વેચાણની જે પથારી હોય છે ત્યાં સીલ કરી દેવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ જે શાક વેચાણ કરતા હોય તેઓના ધંધા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. અહીંના જે શાક વેપારીઓ છે તેઓ દ્વારા અમે વાતચીત કરી છે, તેમની સાથે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે શું છે આખી ઘટના અને કેમ આ લોકોનું અહીંયા સીલ કરવામાં આવ્યું છે. આપણી સાથે અન્ય પણ લોકો છે અહીંયા શાક માર્કેટમાં જે શાક વેચાણ કરતા હોય તેવા પણ અહીંયા લોકો છે, તેમની સાથે વાત કરીશું. જે આ કોર્પોરેશને સીલ માર્યું છે કેમ મારવામાં આવ્યું? આ સીલ તેઓ એટલા માટે માર્યું કે જે ભાડું નક્કી કર્યું તેમાં 5-6 વર્ષથી આ ભરી નહીં શક્યા. ભરી ના શકવાનું કારણ એ હતું કે આ લોકોની પાસે એટલી આવક નથી કે જેથી કરીને ફૂલફિલ કરી શકે. આ લોકો ગુસ્સામાં આવીને જ્યારે શરૂઆત કરી હતી કોર્પોરેશને ત્યારે એમની ઉપર દબાણ લાવીને એવું કીધું કે તમે જો નહીં લો તો ખંડેરાવ માર્કેટથી અમે લોકો બીજા વેપારીએ બેસાડી દઈશું. તો આ લોકો ઇમોશનલી આ લોકોને બ્લેકમેલ કરી અને આ લોકોને એક થંભાવી દીધું છે કે દરરોજના 200 રૂપિયા ભરો તો આ લોકોએ પેલા ધાકના માર્યા કે બીજા આવશે તો અમે લોકો અમારા બધી છોકરા ક્યાં જશે. એ રીતે આ લોકોએ એક્સેપ્ટ કરેલું, પણ ખરેખર જ્યારે એ લોકો વેપાર કરવા બેઠા ત્યારે દિવસના 200 રૂપિયા આપી નથી શકતા, એમનું એટલું અહીંયા આવક નથી. આ એક એવો છે એરિયા કે એટલે એ બધા જ નોકરિયાત વર્ગ છે, કોઈ વર્ક નથી કે લોકો ડેલી આવું ખાય. પણ આ લોકોનો એક તો માર્કેટમાં શાકભાજી એટલી મોંઘી આવે છે એ રીતે આ લોકો વેચી શકે છે તો એ ભાવે સામાન્ય નફો રડી લે છે, એમાં અમને પોસાતું નથી. એને લઈને એ લોકો ભરી નહીં શકતા. જો સરકાર કમિશનર સાહેબને અમારી એક રિક્વેસ્ટ છે બરોડા મ્યુનિસિપલ કમિશનર રાણા સાહેબને કે આ તમે આનું 50% ભાડું કરો તો આ લોકો તૈયાર છે અને વિધિન 1 મંથમાં ટોટલી ભાડું ભરવા તૈયાર છે ને એની જવાબદારી આ બધા લેવા તૈયાર છે. અહીં જેટલા પણ ઉભા દુકાનદારો તો એ લેવા તૈયાર છે. અચ્છા, કેટલું ભાડું તમે આપી રહ્યા છો અને કેટલા વર્ષનું બાકી છે? આ લોકોએ 200 રૂપિયા નક્કી કરેલા હતા. 200 રૂપિયા પર ડે એક પથારાનું ભાડું. પથારો છે તમારો હાર્ડલી 6-7 ફૂટ બાય 5 ફૂટ છે. આ પથારાના 200 રૂપિયા મંથલી એટલે 6000 રૂપિયા મંથલી થયા. 200 રૂપિયા દિવસના એટલે મંથલી 6000 રૂપિયા થયા. હવે 6000 રૂપિયાનો રડી નહીં શકતા નફો, એને લઈને આ ઉપસ્થિત જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એને લઈને આપણે માંગણી કરી છે કમિશનર સાહેબ પાસે કે આ લોકોને કંઈક જીવનદાન આપો, નહીં તો આ બંધ કરશે તો હજારો માણસની આ લોકોની રોજીરોટી છીનવાશે. અને આપણે તો રોજી કોઈ એમને કશું આપી નથી શકતા, એમને કે આપણે કોઈ નોકરી કે કશું રોજગાર આપી નહીં શકતા. અત્યારે રોજગાર છીનવવાનો જે વારો આવ્યો છે, ભાજપ સરકાર જે કામ કરી રહી છે એ ખરેખર ખોટું છે. આ નાના માણસો છે, આ મોટા માણસો નથી. સામાન્ય માણસ છે, સામાન્ય વેપારી છે, ચડ્ડી પહેરીને કામ કરનારા લોકો. આખો દિવસ તમે અમને જોવો યુનિફોર્મ કે આખો દિવસ એટલા રડે છે. અને અમે જોઈએ છીએ રૂબરૂ કે સવારની પહોરમાં આવીને આ લોકો એક એક ડ્રમ પાણીમાં બટાકા ધોવે છે, કેવી રીતના મહેનત કરે છે, ધેટ બધાએ જોયું છે. તો હવે આ લોકો આ રીતના કામ કરી નહીં, 200 રૂપિયા અહીં ભરવાના હોય ને પોતાના ઘરમાં 100 રૂપિયા લઈ જવાનું તો એમનું રોજગાર કઈ રીતના ચલાવે, એનો પ્રશ્ન હલ કરવા માટે આપ સાહેબને વિનંતી છે કે આ લોકોને આ ઓછું કરી આપો, એ ભરવા તૈયાર છે. જે અહીંના લોકો છે તેઓ કહી રહ્યા છે કે જે તેઓનું જે ભાવ છે તે અહીંયા જે નક્કી કરવામાં આવ્યો છે જે રેટ છે તેમાં ક્યાંક ને ક્યાંક થોડું ઓછું કરવામાં આવે ને જેથી કરીને આ લોકોને થોડી રાહત મળી જાય. આપણી સાથે અન્ય પણ લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, તમારું આજે સીલ કરવામાં આવ્યું છે? સીલ કરવાનો મારી એ જ માંગ છે કે અમે ભાડું ઓછું આપો, કારણ કે આ રોજના આપણે 200-300 રૂપિયા કમાતા હોય, એમાંથી જો આપણે 200 રૂપિયા એમને આપી દઈએ તો અમે 100 રૂપિયા ઘરે લઈ જઈને કેમનું ઘર ચલાવવાના છે? એટલી આવક થતી હોય તો અમે બીજાને આપશું ને. કોર્પોરેશનને અમે ક્યારે આપશું? જ્યારે અમારી આવક થતી હોય, અમારું ઘરનું ચાલતું હોય ના ચાલે તો અમે એમને કમનું આપી દઈએ. આટલું બધું ભાડું ના પોસાય. જો આપણે આપણે આખા ગુજરાતમાં જોઈએ ત્યાં આગળ 50 રૂપિયા કે 100 રૂપિયા રોજિંદો ભાડો છે, જે મોટી મોટી માર્કેટ છે. આ તો નાની માર્કેટ છે, રિટેલ માર્કેટ છે, જે આપણે હોલસેલ માર્કેટ છે, ખંડેરા માર્કેટ છે, બીજું સુરતમાં માર્કેટ છે, અમદાવાદમાં જે હોલસેલનું માર્કેટ છે એમાં 50 રૂપિયા એક દિવસનું ભાડું ચાલતું હોય છે. તો અમારા માર્કેટમાં 200 રૂપિયા કમ, અમારા રિટેલ માર્કેટ છે તો અમારામાં ઓછું હોવું જોઈએ કે એના કરતા વધારે હોવું જોઈએ? પણ 4 ગણું.
તમારી કે ઓનલાઈન જેને આ લીધા છે, જે લોકોએ એને કામ કર્યું છે એને ભાડું નથી ભર્યું, એને લઈને જ સરકારે પગલું જે લીધું છે બરોબર છે. પરંતુ આ લોકો આજે આ સીલ મારશે તો આટલી મોટી વસ્તીમાં, ગોરવાની આટલી મોટી વસ્તીમાં જે ઘરોમાં શાકભાજી જોઈએ ક્યાં જશે? તો એ શાકભાજી આને લઈને બીજે જવા જશે તો એને કેટલો બધો પ્રોબ્લેમ થશે, એને કેટલું મોંઘું પડશે. બીજા લોકો પછી આ જાણશે તો પથારાવાળા ડબલ ભાવ લેશે. તો પબ્લિકને જેમ તેમ કહીને પબ્લિકને લૂંટવાનો જ આ મોટો પ્રશ્ન થાય છે. તો એ પ્રશ્ન હલ કરવા માટે કમિશનર સાહેબને અમે રિક્વેસ્ટ કરીએ કે આ બાબતે તમે આ લોકોને જે ભાડું છે એનું 50% કરી આપો એવી રિક્વેસ્ટ છે. ભરવા આ 50% કરી આપે તો હું જવાબદારી લઈને આ લોકોને કહું છું બે મહિનામાં આ બધું ભાડું ભરાઈ દઈએ છું. અચ્છા જી, દર્શક મિત્રો અહીંના જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જો ભાડું ઓછું કરી આપવામાં આવે તો તેઓ ભરી પણ દેશે અને જે તેમનો જે ધંધો છે તે રાબેતા મુજબ શરૂ થઈ જાય. અન્ય પણ લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. તકલીફો તો રહેવાની સાહેબ, કેમ કે આ 5 કિલોમીટરના એરિયામાં આ એક માર્કેટ છે અને અમે જોઈ રહ્યા છે કે સવારે 5 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી આ લોકો મહેનત કરી રહ્યા છે અને એમને યોગ્ય વળતર ના મળી રહે તો કેવી રીતે આ લોકો ભરપાઈ કરી શકે? એટલે અમે એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કમિશનર સાહેબને કે આ જે ભાડું છે એમાં અમને રાહત કરી આપે. રાહત એટલે કે જે 50-60 રૂપિયા જે ભાડું ચાલી રહ્યું છે એ પ્રમાણે ભરવા બધા રાજી છે અને મંથલી ભાડું ભરી શકશે એ બી રજૂઆત કરીએ છીએ. 165 દુકાનો છે, એમાંથી 8-1 દુકાનો સીલ કરવામાં આવી છે. જી દર્શક મિત્રો, અહીંયા 65 જેટલી શાક માર્કેટની જે અલગ અલગ જે દુકાનો છે તે અહીંયા આવી છે અને અહીંયા ક્યાંક ને ક્યાંક 8 જેટલી દુકાનો છે તેને સીલ કરી દેવામાં આવી છે. પણ ક્યાંક ને ક્યાંક અહીંના જે વેપારીઓ છે તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે જે તેઓમાં જે પૈસા જે નક્કી કરવામાં આવ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો કરવામાં આવે. એક તરફ જે ધુસકે ને ભૂસકે જે મોંઘવારી વધી રહી છે, આટલી મોંઘવારીમાં તેઓને પરિવર્તું નથી તેને લઈને તેઓ દ્વારા ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે. શું કહેશો અત્યારે તમારી અહીંયા દુકાન પર સીલ કરવામાં? અમારે તો ભાડું ઓછું જોઈએ, ભાડું ઓછું જોઈએ અને બધા ભાડું ભરવા તૈયાર છે. બસ ભાડાની ખાલી અમારી સમસ્યા છે, બીજી કોઈ સમસ્યા અમારી નહીં. પહેલેથી કોઈએ ભર્યું નહીં, જેનું ચાલે છે એ ભરે છે, બાકી જેનું નહીં એ કોઈ ભરવા તૈયાર નહીં. કોણામાં જગ્યા છે ત્યાં આગળ કોઈ ઘરાક પહોંચતા નહીં, એવી એવી જગ્યાઓ અમારી છે કે જ્યાં આગળ માલ નાખીએ તો અમારી બોણી બી ના થાય એવી એવી જગ્યાઓ છે. હવે એવી જગ્યાઓના ભાડા અમે કઈથી ભરીએ? સર આમાં અમારે એવું છે કે આ જે ભાડું છે એ વાર્ષિક છે, અમારે વાર્ષિક એટલા બધા પૈસા ઉભા નહીં થતા કે અમે હામટું એક જ હામટું ભરી શકીએ. તો જો આ ભાડો ઓછો થાય અને જો મહિને મહિને થઈ જાય તો અમારે સગવડ રહેશે કે અમે મહિને મહિને થોડું થોડું કરીને ભરી શકીએ છીએ. આખું વર્ષનું એટલું ભરતું આવતું નથી કે અમે હામટું પૈસા ચૂકવી શકીએ છીએ. હામટું ભેગા કરીએ તો એ કોઈક ના કોઈક ખર્ચો આવી જશે, તમારે નોર્મલ જ છે કે કોઈક ના કંઈ તો એમ તેમ ખર્ચો આવી જાય છે, એમાં અમારા પૈસા ઉપડી જાય છે, એના લીધે અમારે ભરતું નથી. અને આ જ કારણ છે કે આટલું બધું બાકી રહી ગયું છે આટલા વર્ષોના લીધે. તો મંથલું થઈ જાય, એક એક મહિને આપણે ભરવાનું હોય તો અમને પોસાશે એમાં એટલું ભરી શકીએ છીએ. જી દર્શક મિત્રો, આ છે શાક વેપારીઓ અને અન્ય પણ અહીંયા છે તેમની સાથે વાત કરીશું. કાકા, આજે તમારી દુકાનો સીલ કરી છે, શું કહો? 50 રૂપિયા ભાડા માંગણી કરે છે પહેલે, લેકિન નહીં આપે એને. અને 200 રૂપિયા ભાડા છે, અમારે કમાઈ કેટલા હોય? 300-400 રૂપિયા થાય. અમે 4 જણા ખાવા વાળા, કઈસે લઈ આવું પૂરા કરું? એના માટે ભાડા નહીં ભરાય. હા, ડિસ્કાઉન્ટ આપે તો ભરાઈ જશે. હા, કઈ છે બિલ આવું ભરી દેવું ભાડે. 50 રૂપિયા ભાડે માંગે છે. દરરોજ નું 50-60 રૂપિયા લઈ ગયા અમારી કેપેસિટી છે ભરવાની, એવું ભરી શકીએ છીએ. મહિને અમારે જે બી છે કે 60 રૂપિયા લેખે કે 50 રૂપિયા લેખે, જે સરકાર નક્કી કરે એ પ્રમાણે અમે મહિને ભાડું ભરી શકીશું. શું માંગ કરી રહ્યા છે? માંગ એ જ કરી રહ્યા છે કે જે પરવડતું નથી, કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે જે આ લોકોની માંગ છે, ઘણી બધી માર્કેટો છે કે જે આ રેટ નથી, બરોડામાં ખંડેરાવ માર્કેટમાં નથી, બીજી માર્કેટો છે ત્યાંય નથી. પર્ટિક્યુલરલી આ જ એરિયામાં આ ચાલે છે ને, બધે 50-60-70 50-60-70 આવા ચાલે છે. છતાંય આ લોકો કહે છે કે એનાથી થોડું આગું પાછું કરીને અમે ભરવા તૈયાર છે, પણ 200 રૂપિયા જે કરીને અમે રાખ્યા છે એ અમે નથી ભરી શકતા. એનું કારણ પાછળ આ જ છે કે અમારી એટલી આવક નથી અને જેટલી આવક થાય છે તે માંડ માંડ એમનું ઘર ચલાવી શકે છે. એટલા માટે રિક્વેસ્ટ કરે છે કમિશનર સાહેબને કે આમાં કંઈક ઘટતું કરવા વિનંતી. જી દર્શક,
દર્શક મિત્રો, આ છે તમામ મહિના ગોરવા શાક માર્કેટમાં જે શાક વેચાણ કરતા તમામ વેપારીઓની વેદના છે. તેઓ દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જો વડોદરા કોર્પોરેશન દ્વારા તેઓ પર ઉપકાર કરવામાં આવે ને જે આ 200 રૂપિયા જે ભાડું છે તે નક્કી કરવામાં આવ્યું છે તેમાં ઓછું કરવામાં આવે, જેથી કરીને જે આ તમામ લોકો છે તે જે રોજ કમાઈને રોજ ખાવાવાળા છે તે ક્યાંક ને ક્યાંક આ મોંઘવારીમાં જે 200 રૂપિયા જેટલું જે ભાડું છે તે ચૂકવી નથી શકતા. તેના કારણે આજે અહીંયા 8 જેટલી દુકાનો છે તે સીલ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આ જે તમામ જે શાક વેચનાર વેપારીઓ છે તેમની વારે કોણ આવી છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.